ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્લેટફોર્મ એક્સ પર એક ટ્વીટ કરી છે તેમણે આ ટ્વીટમાં લખ્યું છે કે મારા કાર્યાલયમાં એક ચોક્કસ નામથી પીએ તરીકે કોઈ પણ વ્યક્તિ કામ નથી કરતી ભૂતકાળમાં પણ આવો કોઈ વ્યક્તિ અમારા ત્યાં ન હતો સાથે જ હવે પોલીસને કડક કાર્યવાહી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે મંત્રીજીએ પ્લેટફોર્મ એક્સ પર કેમ આવી ટ્વીટ કરવી પડી આ ચોક્કસ વ્યક્તિ છે કોણ જેની પર વિદ્યાર્થીઓનું ફૂલેકુ કરવાના આક્ષેપો લાગ્યા છે તો આવો જાણીએ શું છે આખો મામલો નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના સમસ્ત ઠાકોર અને કોળી એકતા મિશન દ્વારા એક લેખિત રજૂઆત કરવામાં આવી છે આ રજૂઆતમાં એવી ફરિયાદ કરવામાં આવી હતી કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઈસવીસન બે હાજર બાવીસ માં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું તેના અનુસંધાને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના પીએ જગદીશ પંચાલ તથા અન્ય બે ઈસમો દ્વારા વિદ્યાર્થીઓને નોકરી આપવાનું કહીને લાખો રૂપિયાના ઉઘરાણા કરેલ છે આ અંગે કોડી સમાજના આગેવાન જસદણ પંથકના મુકેશ રાજપરાએ જણાવ્યું હતું કે આવી ફરિયાદ બસો જેટલા વિદ્યાર્થીઓએ કરી છે અને હવે આધાર પુરાવાના આધારે રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવી છે તો આ તરફ આરોગ્ય મંત્રીના પીએ જગદીશ પંચાલે જણાવ્યું કે ઋષિકેશભાઈ પટેલ સાથે અંગત સંબંધો છે અને એટલે જ લાખો રૂપિયાની માંગણી કરવામાં આવી છે આ વસ્તુ તે સમયે એટલે કે બે હજાર બાવીસમાં બની પણ આવી છેતરપિંડી બોટાદ રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના હજારો વિદ્યાર્થીઓ સાથે થયું હોવાનું આ રજૂઆતમાં બહાર આવ્યું છે મુખ્યમંત્રીને રજૂઆતમાં આ જગદીશ પંચાલ

આવી કોઈ વ્યક્તિ કે જેનું નામ જગદીશ પંચાલ છે તેની સાથે કોઈ સંબંધ ના હોવાની જાહેરાત કરી છે અને હવે આ મામલે પોલીસ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે અહીં એક વસ્તુ ચોક્કસ છે કે આખી વાત જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી ત્યારે બહાર આવી છે તો જોઈએ હવે આગળ શું થાય છે પણ જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર જણાવો આવી રસપ્રદ માહિતી માટે જોતા રહો જમાવટ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો ઉપરાંત અમારી એન્ડ્રોઈડ અને એપલની એપ આવી ગઈ છે ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર